નર્મદા જિલ્લામાં કેવડિયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 123.1 મીટર નોંધાયેલ. આ લેવલે જળાશયમાં ગ્રોસ સ્ટોરેજ 5,463 મિલિયન ક્યુબિક મીટર નોંધાયેલ છે. હાલમાં દરરોજ રિવરબેડ પાવર હાઉસમાં વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે, જેના લીધે જળસપાટીમાં આશરે 20-25 સેમીનો ઘટાડો નોંધાઈ રહ્યો હોવાની જાણકારી સરદાર સરોવર ડેમ વિભાગના ઇજનેર તરફથી પ્રાપ્ત થઈ છે. સરદાર સરોવર ડેમ ખાતેના ભૂગર્ભ જળ વિદ્યુત મથક રિવરબેડ પાવર હાઉસમાં છેલ્લા 1 અઠવાડિયાથી વીજ ઉત્પાદન શરૂ કરાયું છે. આ વીજ ઉત્પાદન શરૂ કરાયું ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 125 મીટરે હતી. હાલમાં છેલ્લા 1 સપ્તાહથી રિવરબેડ હાઉસના 200 મેગાવોટની ક્ષમતાવાળા 6 યુનિટ દરરોજ સરેરાશ 78 કલાક કાર્યરત કરી ઉપયોગમાં લેવાઈ રહ્યા છે, જેના કારણે હાલમાં દરરોજ સરેરાશ રૂપિયા 2.8 કરોડની કિંમતની 1.40 કરોડ યુનિટ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. આ વીજ ઉત્પાદન બાદ દરરોજ સરેરાશ આશરે 42,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને તેના લીધે નર્મદા નદી હાલ 2 કાંઠે વહી રહી છે. તેવી જ રીતે 50 મેગાવોટની ક્ષમતાવાળા કેનાલ હેડ પાવર હાઉસના હાલ 3 જેટલા યુનિટ વીજ ઉત્પાદન માટે કાર્યરત છે અને દરરોજ સરેરાશ રૂપિયા 50 લાખની કિંમતનું 25 લાખ યુનિટ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે અને દૈનિક સરેરાશ 15,500 ક્યુસેક પાણી વીજ ઉત્પાદન બાદ નર્મદાની મુખ્ય કેનાલ મારફતે ગુજરાતના વિવિધ વિસ્તારો માટે છોડવામાં આવી રહ્યું છે, જે સિંચાઈ અને પીવાના પાણીના ઉપયોગમાં લેવાઈ રહ્યું છે.